मित्रों, आपणे અગાઉના વિડિયોમાં જોયું કે કોષ જુદી જુદી અંગિકાઓનો બનેલો હોય છે। આપણે આ વિડિયોમાં કોષના બંધારણ વિશે વાત કરીશું। તમને કદાચ પ્રશ્ન થતો હશે કે કોષનું આયોજન કેવી રીતે થાય છે। જો આપણે કોષનો સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અભ્યાસ કરીએ તો આપણને પ્રત્યેક કોષમાં મોટા ભાગે ત્રણ લાક્ષણિકતા જોવા મળે છે। કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ। આ બધી લાક્ષણિકતાઓને લીધે કોષમાંની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ શક્ય બને છે। તો સૌપ્રથમ આપણે કોષરસ પટલ અથવા કોષીય પટલ વિશે વાત કરીશું। તે કોષની સૌથી બહારનું આવરણ છે। તે કોષને તેના બાહ્ય પરિઆવરણથી અલગ કરે છે। જો આપણે આ વિડીયોમાં કોષની આકૃતિને જોઈએ તો અહીં તમને આ પ્રત્યેક કોષની આજુબાજુ એક આવરણ દેખાય છે, જે તેને બીજા કોષથી અલગ પાડે છે, જેને આપણે કોષ રસ પટલ કહી શકીએ। વચ્ચે જે કાળું ટપકું દેખાય છે તે કોષ કેન્દ્ર છે, અને અહીં આછા ગુલાબી રંગ જેવું તમને દ્રવ્ય જોવા મળે છે, જેને આપણે કોષરસ કહીશું। કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે। મિત્રો, જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે ખોરાકના જે જરૂરી પોષક તત્વો હોય છે, કોષરસ પટલ તે પોષક તત્વોને પ્રવેશ કરવાની મંજૂરી આપે છે। પરંતુ જો કોઈ બિનજરૂરી દ્રવ્ય હોય કે કોઈ નકામો કચરો હોય, તેને તે કોષમાંથી બહાર નીકળવા દે છે। આમ તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે પણ છે। બિનજરૂરી કે નકામા દ્રવ્યોને તે કોષની અંદર દાખલ થવા દેતું નથી। તેથી જ કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહી શકાય। પસંદગીમાન એટલા માટે કે તે ફક્ત અમુક પસંદગીના જ દ્રવ્યોને પ્રવેશ આપે છે। કોષમાં દ્રવ્યોની ગતિશીલતા કેવી હોય છે, કેવી રીતે દ્રવ્યો કોષમાંથી બહાર જાય છે, કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર જાય છે, જેને આપણે પ્રસરણ કહી શકીએ। પ્રસરણની ક્રિયાનો અભ્યાસ આપણે અગાઉના પ્રકરણમાં કરી ચૂક્યા છીએ। આપણે જોયું છે કે દ્રવ્ય વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ત્વરિત ગતિશીલતા ધરાવે છે। આપણે જાણીએ છીએ કે હંમેશા વધુ જથ્થા તરફથી ઓછા જથ્થા તરફ જ વહન થાય છે। આવી જ કંઈક ઘટના કોષમાં જોવા મળે છે। દાખલા તરીકે, જ્યારે કોષમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલાક દ્રવ્યનું સંકેન્દ્રણ વધી જાય, એટલે કે જ્યારે કોષમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય અને કોષની બહારના આવરણમાં અંદરના ભાગના પ્રમાણ કરતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય, ત્યારે આ સંકેન્દ્રણના તફાવતને કારણે કોષમાંનો કાર્બન ડાયોક્સાઇડ કોષની બહાર નીકળે છે, જે પ્રસરણ દ્વારા થાય છે। હંમેશા યાદ રાખજો કે કોઈ પણ પ્રવાહી અથવા વાયુ વધુ જથ્થામાંથી ઓછા જથ્થા તરફ જ ગતિ કરે છે। કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે અને કોષની બહારના આવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું છે। આ બંને પ્રમાણમાં તફાવતને કારણે કાર્બન ડાયોક્સાઇડ વધુ જથ્થામાંથી ઓછા જથ્થા તરફ જશે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ કોષની અંદરના ભાગમાંથી કોષની બહાર નીકળે છે, જેને આપણે પ્રસરણ કહીએ છીએ। તેવી જ રીતે જ્યારે કોષમાં ઓક્સિજનનું સંકેન્દ્રણ ઘટે ત્યારે ઓક્સિજન કોષમાં પ્રસરણની ક્રિયા દ્વારા જ પ્રવેશે છે। તેથી જ પ્રસરણ વાત વિનિમય માટે કોષ અને કોષના બાહ્ય પરિઆવરણની વચ્ચે અગત્યની ભૂમિકા ભજવે છે। પાણી પણ પ્રસરણના નિયમોને અનુસરે છે। પાણીના અણુઓની ગતિ આવી જ પસંદગીશીલ પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે, જેને આપણે આશ્રુતિ અથવા અભિસરણ કહી શકીએ। પાણીમાં દ્રાવ્ય પદાર્થની માત્રા એ કોષરસ પટલમાંથી પાણીની ગતિ પર અસર કરે છે। આમ આશ્રુતિ એ પાણી માટેનો એક પરિવર્ધક માર્ગ છે, જે પાણીના વધુ સંકેન્દ્રણ તરફથી પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના ઓછા સંકેન્દ્રણ તરફ સંતુલન ન સ્થપાય ત્યાં સુધી વહન પામે છે। શર્કરા કે ક્ષારના પાણીથી બનેલા દ્રાવણમાં જો આપણે પ્રાણી કોષ કે વનસ્પતિ કોષને મૂકીએ તો શું થાય, તે માટેની ત્રણ શક્યતાઓ છે, જેના વિશે આપણે પછીના વિડીયોમાં વાત કરીશું।